નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મુધાસણ પ્રાથમિક શાળાના આચાર્યની બદલી કરવા ગામજનોની માંગ. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી હર્ષવર્ધન ઓટિયાના જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી. અરવલ્લી વાત્રક નદી બે કાંઠે વહેવા લાગતા માલપુર જૂના પુલ પાસે નદીના નવા નીર જોવા માનવ મહેરામણ ઉમટી પડ્યું. ધાગંદ્રા ખાતે રવારી સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભનું આયોજન. સેવાલિયા સીકે પટેલ હાઈસ્કૂલ તથા તન્મય પ્રાઇમરી સ્કૂલમાં સારા પંચાયતની ચૂંટણી યોજાઈ. છોટાઉદેપુરથી વડોદરા રેલવે સેવા બંધ. ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈદેવની સપાટી 596.65 ફૂટ પર પહોંચી. કરજણ નદીમાં વધુ પાણી છોડાતા રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ પુલને ફરીથી બંધ કરાતા પુલનું બાંધકામ વિવાદમાં. નવસારી શહેરના મધ્યમાં આવેલા દેવેશ્વર મહાદેવ મંદિરના 750 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સાથે સાથે સ્વયંભૂ હોવાથી લોકોની મનોકામના પૂર્ણ થઈ રહી છે. હાથમતીના ગાડાતુર વહેણે વિજયનગર કિનારે સરકતી ચિત્તાને તાણી લીધી. ઘોડાપુરમાં વહેવા લાગ્યો મૃતદેહ. દીવ રમતગમત વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 3 દિવસીય પ્રી સુબત્તો કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું થયું આયોજન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રથનું કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ નગરજનોએ ગુજરાતમાં થયેલા વિકાસ કાર્યો અંગેની ફિલ્મ નિહાળી હતી. નેટફ્લિક્સ વસૂલ કરશે ફીચરના પૈસા, ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા ખંખેરાશે. હરિયાણા બાદ ઝારખંડમાં મહિલા પોલીસ અધિકારીને પિકઅપવાને કચડી કરી હત્યા. એકનાથ શિંદે મુશ્કેલીમાં, તેમના જૂથના સાંસદ પર બળાત્કારનો આરોપ. ભાજપના સાંસદે ઉત્સાહમાં આવીને નકવીને રાજ્યપાલ બનાવવાના અભિનંદન આપી દીધા. વર્લ્ડ કપ પહેલા દૂર થઈ ટીમ ઇન્ડિયાની 5 મુશ્કેલીઓ. અમેરિકામાં આવતા વર્ષે મંદી આવવાના સંકેત, અનુરૂધ નાહા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે